नमस्कार, सिटी न्यूज में आपनु स्वागत छे। तो दिवाळी ना पर्व नु हिंदू धर्म मा अनेरू महत्व रहेलू छे। ए धनतेरस नो दिवस होय, काळी चौदस होय, दिवाळी होय, भाई बीज होय के खास लाभ पाचम नो दिवस होय, हरेक दिवस ना अलग अलग महत्व साथे छे। तेमा रहेला जे महत्व साथोसाथ जे मुहूर्त नो समय छे तेने लईने खूब ज अनेरू महत्व साथे जे लोकोनी खूब अलग अलग मान्यताओ होय छे। अने आ दिवाळीनो पर्व छे के जे लोको रंगे चंगे उजवणी करता होय, तो तमाम पांच दिवस की उजवणी साथ ज कया दिवसे क्यों मुहूर्त है और कया टाइमे कई पूजा करवामां आवे, जोई अमारा खास अहेवाल में। हिंदू धर्म में दिवाड़ी त्यौहार खूब ज महत्व रहेलू है। दरेक त्यौहार रंगेचंगे उजवामां आवता होय त्यारे दिवाड़ी त्यौहार में कया दिवसे क्यों मुहूर्त है ए जाणीए, तो धनतेरस 29/10/2024 मंगलवार रोज है, जेनु मुहूर्त सवारे 9:30 થી 1:45 सुधी चल लाभ अमृत में है। त्यारबाद बपोरे 3:09 થી 4:34 सुधी शुभ, साथ रात्र 7:34 થી 9:10 सुधी लाभ मुहूर्त है। साथ धनतेरस महत्व विषे जाए, तो धनतेरस त्यौहार दर वर्षे आसो महीना त्रयोदशी तारीख एटले के दिवाड़ी बे दिवस पहला उजवामां आवे छे। आ वक्त धनतेरस त्यौहार 29 ઓક્ટોબર 2024 मंगलवार रोज उजवामां आवशे। धनतेरस 13મી તિથિ ઉજવાય છે, જેનો અર્થ ધનમાં 13 ગણો થાય છે। આ દિવસે મુખ્યત્વે ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે। તેઓ આપણને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે, પરંતુ તેની સાથે ધનતેરસ પર દેવી લક્ષ્મીની પૂજા કરવાની પણ પરંપરા છે। આ સાથે યમદેવ અને કુબેરની પૂજા કરવાથી વ્યક્તિ આશીર્વાદ મેળવે છે। આ દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે સોનું ચાંદી અથવા વાસણો વગેરે ખરીદવાથી ઘરમાં સુખ અને સૌભાગ્ય આવે છે। દિવાળીના મહાન તહેવારની શરૂઆત ધનતેરસના તહેવારથી થાય છે। ધનતેરસ પર દેવી લક્ષ્મીની પૂજા સાથે જોડાયેલી એક પૌરાણિક કથા પણ છે। એવું માનવામાં આવે છે કે ધનતેરસ પર કથા વાંચવા અને સાંભળવાથી ઘરમાં ધન સંપત્તિ રહે છે। ત્યારબાદ કાળી ચૌદસનો દિવસ આવે છે। કાળી ચૌદસ એ 30 અને 31/10/2024 એટલે કે બુધ અને ગુરુવારના દિવસે આવશે। કાળી ચૌદસ દિવાળીના એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે। નરક ચતુર્દશી એ ચોટી દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે લોકો સાંજ પછી પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે અને યમરાજની પૂજા કરવામાં આવે છે। આ દરમિયાન અકાળ મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે। સાથે જ દંતકથા અનુસાર નરકાસુર નામના રાક્ષસે બધા દેવતાઓને હેરાન કરવાનું શરૂ કર્યું। અલૌકિક શક્તિઓને લીધે તેની સાથે લડવું કોઈના વશમાં ન હતું। નરકાસુરનો ત્રાસ વધી ગયો। પછી બધા દેવો ભગવાન કૃષ્ણ પાસે પહોંચ્યા। બધા દેવતાઓની હાલત જોઈ શ્રી કૃષ્ણ તેમની મદદ કરવા તૈયાર થઈ ગયા, કારણ કે નરકાસુરને શ્રાપ હતો કે તે સ્ત્રીના હાથે મૃત્યુ પામશે। ત્યારે ચતુરાઈથી ભગવાન કૃષ્ણએ પોતાની પત્નીની મદદથી કાર્તક માસના કૃષ્ણ પક્ષની 14મી તારીખે નરકાસુરનો વધ કર્યો। નરકાસુરના મૃત્યુ બાદ 16,000 બંદકોને મુક્ત કરવામાં આવ્યા। ત્યારથી આ 16,000 બંદકો પટરાણી તરીકે ઓળખવા લાગ્યા। નરકાસુરના મૃત્યુ પછી લોકોએ કાર્તક મહિનાની અમાવસ્યાના દિવસે નરક ચતુર્દશીની ઉજવણી કરવાનું શરૂ કર્યું। ત્યારબાદ દિવાળી, તો દિવાળી 31/10/2024 ગુરુવાર, તેનો સમય બપોરે 3:53 છે, સાથે જ 1/11/2024 અને શુક્રવારે પણ છે, જે સાંજે 6:07 સુધી છે। ત્યારબાદ બપોરે 4:33 થી 9:09 સુધી શુભ અમૃત ચલ, સાથે જ 6:42 થી 10:55 સુધી ચલ લાભ છે। બપોરે 12:20 થી 1:44 સુધી શુભ, સાંજે 4:33 થી 5:57 સુધી ચલ। દિવાળી તો અધર્મ અને અસત્યના અંધકાર ઉપર ધર્મ અને સત્યના પ્રકાશનો વિજય છે। અધર્મ અને અહંકારના પ્રતિક સમાન રાવણ ઉપર વિજય મેળવીને રામનું અયોધ્યામાં પુનરાગમન થતાં પ્રજાએ તેમનું સ્વાગત દીવડા પ્રગટાવી કર્યું હતું। કાલિકા પુરાણ પ્રમાણે આ દિવસે મહાદેવી કાલિકાએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો। દેવો અને મનુષ્યોએ દીવડા પ્રગટાવી મહાદેવીના વિજયને વધાવ્યો। પાંડવોએ 14 વર્ષનો વનવાસ પૂર્ણ થતાં હસ્તિનાપુર પધાર્યા અને પ્રજાએ દીવા પ્રગટાવી તેમનું સ્વાગત કર્યું। બધા જ વિજયોનો દિવસ લોકોએ દીવડા પ્રગટાવી દિવાળી રૂપે ઉજવ્યો હતો। ત્યારબાદ વાત કરીએ નૂતન વર્ષ નવા વર્ષની, તો 2/11/2024 શનિવારના દિવસે છે, સવારે 8:07 થી 9:31 શુભ, બપોરે 12:20 થી 4:32 સુધી ચલ લાભ અમૃત,
સાથે જ 5/57 થી 7/32 સુધી લાભ। ગુજરાતીઓમાં નવા વર્ષનું ખૂબ જ મહત્વ રહેલું છે। બેસતા વર્ષના દિવસે પ્રાંતકાલે વેલા ઉઠી લોકો પ્રથમ તો મંદિરમાં દર્શનાર્થે જાય છે। ઈશ્વરના દર્શન કરી વડીલોના આશીર્વાદ લઈને આપણે સગા વહાલા અને મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે જતા હોઈએ છીએ। વિક્રમ સંવત પ્રથમ માસના પ્રથમ દિવસને એટલે કે કારતક સુદ એકમને આપણે નૂતન વર્ષ તરીકે ઉજવીએ છીએ। ખાસ કરી ગુજરાતમાં નૂતન વર્ષનું અનેરું મહત્વ રહેલું છે। દિવાળીની આતશબાજીના વિતેલા વર્ષની તમામ કડવાશ, ખારાશ, નિષ્ફળતા અને નકારાત્મક લાગણીને ઉગાડી દેવામાં આવે છે। દિવાળી પછીનો સૂર્યોદય આખા વર્ષ માટે હકારાત્મક ઉર્જા લઈને આવે છે। નવા વર્ષ સાથે નવા સંકલ્પ પણ કરવામાં આવે છે અને તેને પૂર્ણ કરવા માટે વડીલોની આશીષ મેળવવામાં આવે છે। ત્યારબાદ ભાઈબીજ, ભાઈબીજ 3/11/2024 રવિવારના રોજ ઉજવવામાં આવશે। જ્યાં નારીની પૂજા થાય ત્યાં દેવતાઓ પણ વાસ કરે છે એવું ભગવાનનું કહેવું છે। ભાઈબીજના દિવસે બહેન ભાઈને જમવા બોલાવી પોતાનો ભ્રાતૃ પ્રેમ વ્યક્ત કરે છે। ભાઈ બહેનને દક્ષિણા આપે કે વસ્ત્ર પ્રદાન કરે છે। ભાઈ બહેન વચ્ચે કોઈ પણ નર નારી વચ્ચે નિર્મળ પ્રેમની મધુરતા જળવાઈ રહે તેવા ઉદ્દેશ્યથી આ તહેવાર ઉજવાય છે અને ભાઈ બહેનના ઘરે જમવા જાય છે। ભાઈબીજ તો ભાઈ બહેન વચ્ચેના પ્રેમને વ્યક્ત કરવાનો પવિત્ર પર્વ છે। પુરાણ કથાઓ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણ અને પત્ની છાયાની પુત્રી યમુનાએ તેના ભાઈ યમરાજને પોતાના ઘરે જમવા બોલાવી ભાઈનો સત્કાર કર્યો। આ કારણે ભાઈબીજ યમ દ્વિતીયા તરીકે પણ ઓળખાય છે। જીવનભર બહેનનું રક્ષણ કરવાની ભાઈની પવિત્ર ફરજ છે। આવી ભાવના દ્રઢ કરવા ભાઈબીજે ભાઈ બહેનના ઘરે જમવા જાય છે। ત્યારબાદ લાભ પાંચમ, 6/11/2024 બુધવારના રોજ છે તારીખ અને સવારે 6:45 થી 9:32 સુધી લાભ, બપોરે 10:56 થી 12:20 સુધી શુભ, ત્યારબાદ સાંજે 3:07 થી 5:55 સુધી ચલ। લાભ પાંચમના દિવસે કોઈ નવો વ્યવસાયનું કામ શરૂ કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે। ગુજરાતમાં તહેવારનું ખૂબ મહત્વ છે। દિવાળીના તહેવાર પછી વેપારીઓ આ દિવસની દુકાનમાં કામની શરૂઆત કરે છે। આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે। તેમાં સૌ પહેલાં કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે। વચ્ચે સાથીઓ બનાવાય છે અને આ દિવસે લક્ષ્મી પૂજાનું કરવામાં આવે છે। જે લોકો દિવાળીના દિવસે શારદા પૂજન નથી કરી શકતા તેઓ પોતાની દુકાનોમાં કે સંસ્થાઓ ખોલીને આ દિવસે પૂજન કરે છે। આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશ પૂજન કરી સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય માટે પ્રાર્થના કરે છે। સાથે જ આ દિવસે વેપારીઓ ધંધાર્થીઓ કંકુનો ચાંદલો સાથીઓ બનાવી નવા એકાઉન્ટની શરૂઆત કરે છે। દિવાળી પછી આવતી 5મી જો કોઈ નવો વેપાર કે મુહૂર્ત કરવામાં આવે તો તેમાં લાભ જ થતો હોવાની વિશિષ્ટ પરંપરા માન્યાય છે। વેપારીઓ લાભ પાંચમના દિવસે હિસાબના ચોપડાની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે જેથી તેમના માટે નવું વર્ષ ખૂબ જ લાભદાયી નીવડે છે। તો દિવાળીના તહેવારમાં ધનતેરસની, લક્ષ્મીજીની પૂજા હોય, કાળી ચૌદસનો દિવસ હોય કે દિવાળીના ખાસ તમામ જે તહેવારો છે તેના અલગ અલગ મહત્વ સાથે જ લોકો રંગે જેમ કે ઉજવણી કરતા હોય છે, નવા વર્ષની ઉજવણી કરતા હોય છે અને દિવાળીના જે પર્વ છે જે વર્ષો જૂના ન બોલતા હોય તેવા સંબંધો હોય, કોઈ સગા સંબંધી હોય કે કોઈ પણ કાર્ય કરતા હોય ત્યાં પણ કોઈ વ્યક્તિ હોય કે જેની આરે ન બોલતા હોય તો તે દિવાળીના દિવસે તમામ મતભેદો દૂર થાય છે અને સાથે જ અનેક દિવસનો જે ખાસ પૂજાનું મહત્ત્વ હોય છે, ખાસ મુહૂર્તનું મહત્ત્વ હોય છે તે દિવાળીના તહેવારના દિવસે હરેક લોકો તે મુહૂર્તના સમયે ચાલી અને દિવાળીના પર્વની રંગેચંગે ઉજવણી કરતા હોય છે।